સાઈ રામના અખા સહલા રામ રામ પરમ પિતાનું પ્યારું સંતાન એટલે દંડકારણી આપણું ડામ પ્રકૃતિએ જેને અનુપમ સૌંદર્ય અને હરિયાળી દિલ ખોલીને આપી છે એવા ડાંગના કુદરતી ખોળે હું ઉભો છું જ્યાં નજર કરું ત્યાં વાદળ સાથે વાતો કરતા ડુંગરાઓ અને ખળખળ વહેતા ધોધ છે ધરતીએ ઢોઈ ઢફોઈને લીલુડો હાડલો ઓઢ્યો હોય એવા ડાંગના ખેતરો છે પણ મારા હૈયે ચિંતા એ છે કે ક્યાં સુધી આ હરિયાળી ટકી રહેશે કારણ કે ભારતની 160 મિલિયન હેક્ટર જમીનમાંથી 16.7 મિલિયન હેક્ટર જમીનને રાસાયણિક દવાઓએ પતાવી દીધી છે ક્યારેક પાક ઉત્પાદન વધારવાના નામે તો ક્યારેક કીટનાશકોના નામે આપણે ધરતીને ઝેરીલી કરી રહ્યા છીએ જે રીતે અત્યારે આપણે ખેતી કરી રહ્યા છીએ એ રીતે જ જો આંધળું અનુકરણ ચાલુ રાખ્યું તો નક્કી એક દિવસ ઘરે ઘરે કેન્સર જેવા જીવલેણ રોગના ખાટલા હશે અને મારી વાત ખોટી નથી એમાં જરાય અતિશયોક્તિ નથી તમને ગૂગલ કરી લેવાની છૂટ એક સમયે સૌથી વધુ પાક ઉત્પાદન કરનાર પંજાબે જમીનમાં એટલી દવાઓ નાખી કે આજે ત્યાં કેન્સરના દર્દીઓથી ભરેલી આખી ટ્રેન ચલાવવી પડે છે પ્રકૃતિ પ્રેમના પાટેથી જે હેઠે ઉતરી જાય એને આવી ટ્રેન ચલાવવી જ પડે મને નથી ગમતું છતાંય કહેવું પડે છે કે રસાયણ આધારિત ખેતીથી પાકેલો એક એક દાણો ભારતની આવનારી પેઢીને નમાલી માયકાંગલી અને રોગિષ્ઠ બનાવશે મને સાંભળનારા ગુજરાતના દરેક ખેડૂતને પૂછું છું દિલ ઉપર હાથ રાખીને જવાબ દેજો કે તમારા દાદાએ જેવી સમૃદ્ધ અને ફળદ્રુપ જમીન તમને આપી હતી એવી જમીન તમે સાચવી શક્યા છો તમારા દાદાએ તમને આપી હતી એવી જમીન તમે તમારા દીકરાને નહીં આપી શકો આ વાતનો તમને વસવસો નહીં થાય જેને ખેતી નથી એવા વડીલો તમારા દિલને પૂછજો કે બાળપણમાં ફળો અને શાકભાજીનો જે સ્વાદ તમે ચાખ્યો હતો એવો આજે સહેજ પણ છે કોણ ચોરી ગયું શાકભાજીના સ્વાદને કોણ ચોરી ગયું પાકના પોષક તત્વોને કોણ ચોરી ગયું જમીનની ફળદ્રુપતાને કોણ વાવી ગયું હરિયાળા ખેતરમાં હળાહળ આ બધા જ સવાલનો જવાબ છે આપણે આપણે સૌ ભૂલ આપણી છે અને સુધારવાની પણ આપણે જ છે હવે સમય પાકી ગયો છે પ્રકૃતિ તરફ પાછા વળવાનો પ્રાકૃતિક ખેતી તરફ કદમ ભરવાનો રાષ્ટ્રને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ છે ગુજરાત ગુજરાત સરકારે શરૂ કરી છે એક લીલીછમ ચળવળ શરૂ કર્યું છે ગુજરાતની જમીનને ઝેર મુક્ત કરવાનું અભિયાન અને આ અભિયાનના શ્રી ગણેશ થઈ રહ્યા છે એ ધરતી પર જે ધરતી ઉપર ભગવાન શ્રી રામે પગરવ માંડ્યા છે જે ધરતી ઉપર ભક્ત શબરીએ ભગવાન શ્રી રામને મીઠા બોર ચખાડ્યા છે એ જ ધીરજથી ડાંગનો વનવાસી ખેડૂત સમગ્ર વિશ્વને પ્રાકૃતિક ખેતીના મીઠા ફળ આપવા માટે સંકલ્પબદ્ધ થયો છે ડાંગનો પ્રત્યેક ખેડૂત ડુંગરદેવ મોરદેવ ઝાડદેવ પાનદેવ નાગદેવ હનુમાનજી મહારાજ અને માં માવલીની સાક્ષીએ કહી રહ્યો છે કે અમે ડાંગની ધરતીમાં દવારૂપી ઝેર નહીં નાખીએ કારણ કે મારું ડાંગ પ્રાકૃતિક ડાંગ ગુજરાત રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિના ઋષિ એવા મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ તથા સમગ્ર વહીવટીતંત્રના માર્ગદર્શન અને મહેનતથી મારું ડાંગ પ્રાકૃતિક ડાંગ બનવા જઈ રહ્યું છે ડાંગનો વનવાસી ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને પોતાની જવાબદારી નિભાવે છે હવે વારો છે આપણા સૌનો ઓર્ગેનિક ઉત્પાદનોને પોંખવાનો બિરદાવવાનો વધાવવાનો અને ડાંગની વસ્તુઓ તથા ધાન્યને ખરીદવાનો આવો ડાંગને બિરદાવીએ પ્રાકૃતિક ખેતીને આગળ વધારીએ આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ